ક્યાંય ના નહીં રહો. આપણા બધાની મંજિલ આપણો રસિયો શ્રીનાથજી છે, એક વસ્તુ યાદ રાખજો. અને એ મંજિલ સુધી પહોંચવાનું એકમાત્ર સાધન શ્રી વલ્લભના નામની ટ્રેન. જો ત્યાં પહોંચવું હોય તો એક જ સાધન જાય છે. સીધો તમે વિચાર કરશો કે અમે સીધા પહોંચીએ તો નહીં, ત્યાં પહોંચવા માટે તો શ્રી વલ્લભના નામની ટ્રેનમાં બેસવું પડશે. ત્યાં તો સત્સંગ રૂપી ટિકિટ લેવી પડશે. અને જ્યારે એ ટ્રેનમાં બેસશું તો જુઓ, ટ્રેનમાં ઘણા બધા કમ્પાર્ટમેન્ટ હોય, ઘણા બધા ડિવિઝન હોય. કોઈને ફર્સ્ટ એસી, કોઈને સેકન્ડ એસી, કોઈને થ્રી ટાયર, અને પછી છેલ્લે છેલ્લે હમણાં હમણાં આવ્યા હોય તો પછી જનરલમાં, જે જે ડબ્બામાં બેસે. પણ એક વાતનો વિશ્વાસ રાખજો કે પહોંચશો તો બસ ત્યાં જ. એવું નથી કે જનરલમાં હશું આજે આવ્યા તો નહીં પહોંચીએ, જે ફર્સ્ટ એસીમાં છે અને સેકન્ડ એસીમાં છે, થર્ડ એસીમાં છે એ જ પહોંચશે. નહીં, ન લોકી કિમ ચ ગતિમ, શ્રી આચાર્ય મહાપ્રભુના વચન. કે આ માર્ગમાં આવ્યા, દીક્ષિત થયા, બ્રહ્મ સંબંધનું દાન તમે લીધું તો તમારી લૌકિક ગતિ ક્યારે પણ નથી થવાની. બસ હૃદયની અંદર શુદ્ધ નિર્મળ સાત્વિક ભાવ. ઘણી વખત હું વિચાર કરતો હોઉં, હમણાં ગઈકાલે પરમ દિવસે જ એક વિચાર આવ્યો કે 3D ની આવશ્યકતા છે આજના વૈષ્ણવ સમાજમાં. એક તો D એટલે કે ડેડિકેશન, ટોટલી સમર્પણ. બીજું ડિસિપ્લિન, કે ભાઈ 8:30 નો સમય છે તો 8:30 પહોંચી જવું. આપણે જેમ ટ્રેન પકડવી હોય કે કોઈ ફ્લાઇટ પકડવી હોય તો કેવા બિફોર જઈએ છીએ, આ સત્સંગ રૂપી ફ્લાઇટ જ છે કે જે આપણને ઉડાડીને ઠાકોરજીના ચરણારવિંદ સુધી પહોંચાડે છે. સેવામાં ડિસિપ્લિન હોવું જોઈએ, સેવા કરવાનો આગ્રહ હોવો જોઈએ. અને હવે બધાને આગ્રહ છે કે હું ભલો ને મારા ઠાકોરજી ભલા, તો યાદ કરો ગોકુલનાથજીના વચનોને કે પ્રગટ સ્વરૂપ કુ છોડ કે જો અપ્રગટ કુ ભજેગો તો દોનો હી જાયેંગે. આ ભૂતલ ઉપર પ્રગટ સ્વરૂપ એટલે કે શ્રી વલ્લભ કુલ, શ્રી મહાપ્રભુજી અને શ્રી મહાપ્રભુજીના વંશજો. અને જો આપણે વૈષ્ણવ થઈને વલ્લભ કુલની સેવામાં, એમની સેવા માટે, સન્મુખતા માટે જો તત્પર નથી બનતા, કારણ કે એટલા માટે જ પ્રભુ અને પ્રભુથી પણ જે મોટા હોય એ જ મહાપ્રભુ હોઈ શકે. ઠાકોરજી તો 3 દાદરા ચડો એટલે મળી જશે, પણ વલ્લભને મળવા માટે 3 માળ ચડવા પડે. અને એ તો એ કૃપાપાત્ર જીવ હોય, દમલા જેવો, નાગજી ભટ્ટ જેવો, ચાચાજી જેવો, એ જ વલ્લભ સુધી પહોંચી શકે છે. શ્રી વલ્લભ ચરણ શરણ થકી સૌ પડે સહેલું. બસ એક વાત તમે સિદ્ધાંતને પોતાના મનમાં ગાંઠ બાંધીને રાખજો. પૂજ્ય દાદાજીનો એક એવો સંકલ્પ કે પુષ્ટિધામ બન્યા પછી કેવલ એક જ નહીં પણ ઘર ઘર રસિયા ઠાકુર, ઘર ઘર પુષ્ટિધામ બનવું જોઈએ. અને આજે અમને એ વાતનું ગૌરવ છે કે આપણા રસિયા ઠાકુર પધાર્યા પછી આજે મોટા વરાછાના ઘણા વૈષ્ણવના ઘરમાં એ ભાવથી વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરે છે. તો બસ પુષ્ટિનો સાચો ભાવ, સાચો સિદ્ધાંત, જે આપણા આચાર્યો શ્રી ગોકુલનાથજી જેવા કે જેમનો આવતીકાલે પ્રાગટ્ય મહામહોત્સવ છે, કે જેમણે પ્રગટ થઈને માલા અને તિલકની દેન, હું તો એમ કહીશ કે આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર જો કોઈએ કર્યો હોય તો આપણા શ્રી ગોકુલનાથજીએ, કે આપણને માલા અને તિલક આપી છે, આપણને વૈષ્ણવતાનું ગૌરવ આપ્યું છે. તો બસ એવા મહદ આચાર્યો પ્રત્યે આપણે કૃતજ્ઞ ભાવ આપણો પ્રગટ કરીએ, બીજું તો આપણે શું આપી શકીએ. તો આ કથાની પૂર્ણાહુતિમાં
બસ બે જ સંકલ્પ કે જે વસ્તુ આપણને મળી છે બસ એનો સદુપયોગ કરીએ. સૌથી પહેલો સંકલ્પ કે જે વસ્તુ આપણી પાસે છે, આપણી પાસે ઘર છે, ઘરનો સદુપયોગ, ઠાકોરજીની સેવા, વલ્લભની પધરામણી, નવા નવા ઉત્સવો, મનોરથ, આપણી પાસે ધન છે તો ધનનો સદમાર્ગમાં સત્કર્મમાં વિનિયોગ, આપણો પરિવાર એને સત્કર્મમાં જોડીએ. અને બીજો સંકલ્પ કે જે વ્યક્તિ આપણને મળે એને પ્રેમ અને આદર આપીએ. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, બધા સાથે પ્રેમ ભાવ, સબ મિલ મંગલ ગાઈએ. જ્યારે એક એવી વૃત્તિ આપણી અંદર આવે, આજે સમાજની અંદર નાના નાના ખાબોચિયાઓ બની ગયા, અમે આને ન માનીએ, અમે ત્યાં ન જઈએ, અમે આ કાર્યમાં ન જોડાઈએ, આ નાના નાના ખાબોચિયાઓમાંથી બહાર આવો. પુષ્ટિ માર્ગ એ સાગર છે અને આ તો પ્રેમનો સાગર છે. કેવા કેવા મોટા મોટા જ્ઞાની, હું તો એમ કહીશ કે જે ફર્સ્ટ એસીમાં ચાલી રહ્યા છે, એવા વૈષ્ણવ પાસેથી પણ જો જ્યારે કોઈ સંપ્રદાયના કાર્યો થતા હોય અને એ સહભાગી ન બનતા હોય, દુઃખ થાય, અમને ખેદ થાય. ઠાકોરજી શ્રી વલ્લભ એને સદબુદ્ધિ આપે, અમે તો કડીના છીએ. નાનકડું ગામ અમારું કડી, અને નાના હતા ત્યારથી કડીમાં રહ્યા, અને સાંભળતા આવ્યા કે સોનાની દડી એ અમારી કડી, અને એ કડીમાંથી અમે અમદાવાદ આવ્યા, મુંબઈ, ગોંડલ અને આજે સુરત, અને દેશ વિદેશની અંદર બસ એ જ અમારા શ્રી ગોપાલ પ્રભુનો અનુગ્રહ. હજારો વૈષ્ણવોની સન્મુખ થવાનો અવસર અમને પ્રાપ્ત થયો, વૈષ્ણવનો પ્રેમ મળ્યો, વૈષ્ણવ સેવામાં તત્પર અમે જોયા. ઘણી વખત દાદાજીને અમે પૂછીએ કે આ વૈષ્ણવનું ઋણ અમે કેવી રીતે ચૂકવશું, દાદાજી અમને આજ્ઞા કરે કે વૈષ્ણવનું ઋણ તો વૈષ્ણવની સેવાથી જ અદા કરી શકાય. પાછું અમે પૂછ્યું કે એવી સેવા કરવાનો અવસર અમને ક્યારે મળે, ત્યારે પૂજ્ય દાદાજી અમને કહે કે બસ વૈષ્ણવને બે જ વસ્તુ જોઈએ, એક તો વચનામૃત અને ચરણામૃત. આપણી પાસે જ્યારે પણ આવે બસ એને અલૌકિક વચન આપો, મીઠી વાણી બોલો, ક્યારે પણ વૈષ્ણવ ઉપર અપ્રસન્ન ન થાવ, બસ એ જ પૂજ્ય દાદાજીને એ વચનો. અને હું તો એ જ વિનંતી કરું કે મને કોઈ પણ વૈષ્ણવ ઉપર અપ્રસન્નતા ન આવે, સદા હું વૈષ્ણવ ઉપર પ્રસન્ન રહું. એ જ ભાવ સાથે દાદાજી ઘણી વખત આજ્ઞા કરે કે આ વૈષ્ણવની સેવા કરવાનો અવસર, એટલે કે આપણી વ્રજ 84 કોષ લીલી પરિક્રમા, જ્યારે આપણે વૈષ્ણવના ઘરે જઈએ તો વૈષ્ણવ તો ભાવથી દોડી દોડીને સેવા કરતો હોય, પણ જ્યારે આપણને ઈચ્છા થાય કે આપણે વૈષ્ણવની સેવા કરવી છે તો બસ એક જ અવસર શ્રી આચાર્ય મહાપ્રભુની કૃપાથી મળે કે વ્રજ 84 કોષ લીલી પરિક્રમા, કે જ્યાં દેશ અને વિદેશથી વૈષ્ણવ આવે, એક સ્થાન જે આપણું મૂળ ઘર છે વ્રજ મંડળ, વ્રજમાં વાસ કરે, અને એ દૂર દૂરથી આવેલા વૈષ્ણવોની રહેવાની વ્યવસ્થા, એની પ્રસાદની વ્યવસ્થા, એની મુકામની વ્યવસ્થા, એની ઠાકોરજીની સેવાની વ્યવસ્થા, બેઠકજીમાં ઝારી ચણ સ્પર્શની વ્યવસ્થા અમે કરીએ દોડી દોડીને, એ અમારા વલ્લભ પરિવાર દ્વારા વૈષ્ણવની સેવા છે. તો આ દેહ, આ શરીર વૈષ્ણવની સેવા કરવા માટે મળ્યું છે. બસ હું તો શ્રી વલ્લભથી એ જ વિનંતી કરું કે જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી બસ વૈષ્ણવની સેવા કરવાનો અવસર આવા ઉત્સવો દ્વારા અમને મળતો રહે, અમે દોડી દોડીને વૈષ્ણવની સેવા કરીએ. બસ એ જ ભાવ સાથે વધારે સમય ન લેતા જેઓ નિમિત્ત બન્યા એવા અમારા હસુભાઈ વિરાણી, એમનો પરિવાર મુખ્ય મનોરથી આવ્યા હતા યમુનાજીના નવવિલાસમાં આનંદ લેવા માટે, પણ શ્રી યમુનાજીની એવી કૃપા દ્રષ્ટિ એમના ઉપર પડી
કે સીધા યમુનાજી એવી કૃપા કરી કે શ્રીનાથજીના ચરણોમાં ઉભા કરી દીધા. જો હમણાં ત્યાં જ ઉભા છે. તો બસ હું અશુભાઈ વિરાણીને પણ જે જેમનો પરિચય આપવાની કંઈ આવશ્યકતા જ નથી, મોટા મોટા કાર્યો એમના દ્વારા થયા છે સુરતમાં, આપણો આ 501 ઉત્સવ શ્રી ગુસાઈજીનો એમાં પણ મુખ્ય રહ્યા હતા, તો એમને પણ ખૂબ જ શુભકામના આશીર્વાદ સાથે. તમે પણ હવે પીળી બંડી પહેરી લીધી છે, લાલ ઉપરનો ઓઢી લીધો છે, તો બસ જ્યારે જ્યારે રસિયા પ્રભુની શ્રી વલ્લભની સેવાનો અવસર આવે, અશુભાઈ આપ દોડી દોડીને આવજો. આપ અમારા જ છો અને અમે તમારા જ છીએ, બસ એ જ ભાવ સાથે પુષ્યધામ સેવા સમિતિ આ બધા પીળી બંડીવાળા, જેના માટે હું એમ કહીશ કે તમે બધા મારું હૃદય છો, તે બધાને ખૂબ ખૂબ અંતઃકરણથી આશીર્વાદ આપી યમના સખી વૃંદ ના સર્વે વૈષ્ણવોને અંતઃકરણથી શુભકામના આશીર્વાદ આપી સર્વે વૈષ્ણવ સમાજને સાવધાન કરી વધારે સમય ન લેતા બસ આવા અવસરો પુનઃ 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 રસિયા પ્રભુની કૃપાથી આપણને સૌને મળતા રહે. ટ્રેન ગાડી ગમે તેટલી મોંઘી હોય પણ જો ચલાવનાર સારા ન હોય તો એમાં બેસવાનો આનંદ ના આવે. તો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને શ્રી ગોવર્ધનેશજી જેવા વક્તા મળ્યા છે. સુરતના વૈષ્ણવ, મોટા વરાછાના વૈષ્ણવ ખરેખર ગૌરવ લેશે કે આવા નાની ઉંમરમાં આટલી સુંદર રીતે પૂજ્ય દાદાજીનો એવો આગ્રહ કે મૂળ ભાગવત આવવું જોઈએ, કોઈ પણ લૌકિક ચર્ચા કર્યા વગર મૂળ ભાગવતનું આપણને બધાને રસાસ્વાદન કરાવ્યું, કૃષ્ણની નજીક લઈ ગયા એવા શ્રી ગોવર્ધનેશજીને પણ ખૂબ ખૂબ હૃદયથી મોટા ભાઈ તરીકે શુભાશીર્વાદ આપી દેશ વિદેશની અંદર બસ આપ આવીને આવી રીતે ભાગવત કથા ભાગવત ધર્મનો પ્રચાર પ્રસાર કરતા રહો એ જ ભાવ સાથે પૂજ્ય દાદાજીના યુગલ ચરણાર વિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, કારણ કે આપની મંગલ સાનિધ્યને આશીર્વાદથી જ આ મહામહોત્સવ સંપન્ન થવા જઈ રહ્યો છે. આજે ભલે કથાનો વિરામ છે પણ આવતીકાલે જેના નિમિત્તે આપણે કથા, એ રસિયાનો ઉત્સવ મહામહોત્સવ તો કાલે મનાવવાનો છે. નંદ મહોત્સવનો આનંદ લેવાનો છે, 56 ભોગનો આનંદ લેવાનો છે. તો બસ પૂજ્ય દાદાજીના યુગલ ચરણારવિંદમાં દંડોત પ્રણામ કરી મારા વાક પુષ્પને વિરામ આપું છું. બોલો ભાગવત ભગવાન કી જય, ગોકુલ કે રસિયા થોડી ક્ષણો માટે પૂજ્ય દાદાજી શ્રી દામોદરલાલજી મહારાજશ્રીના મંગલ આશીર્વચન થશે અને ત્યારબાદ શ્રીમદ ભાગવતજીની આરતી થશે.
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। नमो भगवते तस्मै कृष्णाय कृतकर्मणे रूपनामनिवेदेन जगत् क्रीडयति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्री पुष्टिधाम हवेली में बिराजता आपड़ा सौना लाड़ीला श्री रसिया ठाकुर ना युगल चरणारविंद में सदैन्य कोटि कोटि वंदन करू छु। अमारा कड़ी में बिराजता